डेप्यूटी सीएम नितिन भाई पटेल पत्रकार परिषद करी रहा छे, सीधा जईशु त्यां। द्वारा अने अमारी सरकार द्वारा बन्ने रीते अमारो पक्ष अने सरकार बन्ने आ चूंटणी लड़वा माटे अने विजय थवा माटे संपूर्णतः तैयारी करी चुक्या छीए। अमारा भारतीय जनता पक्ष द्वारा जयरे आठ बैठकों पर जे आठे आठ बैठकों पर कांग्रेस ना धारासभ्यो हता ए आठे धारासभ्यो कांग्रेस ना नेतृत्व सामे जे रीते कांग्रेस नु नेतृत्व धारासभ्यो साथे वर्तन करे छे, धारासभ्यो नी अवगणना करे छे, पक्षमा जे रीतनो जूथवाद छे अने प्रजाना कामो करी शकाता नथी एवी लागणी साथे कांग्रेसना आठ धारासभ्योए जुदा जुदा तबक्के विधानसभाना सभ्य पदेथी एटले के धारासभ्य पदेथी राजीनामा आप्या हता। आ आठे कांग्रेसना धारासभ्योए ज्यारे राजीनामा आप्या त्यारे पण कांग्रेसना नेतृत्व सामे, कांग्रेसना जूथवाद सामे अने खास करीने धारासभ्योनी जे अवगणना कांग्रेसमां करवामां आवे छे अने ફક્ત બે કે ત્રણ નેતાઓનું જ જે વર્ચસ્વ છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસમાં જે મોટી જૂથબંધી છે એ બધું ધ્યાનમાં રાખી અને એમણે રાજીનામા આપ્યા હતા। કોઈ ચૂંટાયેલો સભ્ય જ્યારે એના પદ ઉપરથી રાજીનામું આપી દે એ એક મોટી કામગીરી ગણાતી હોય છે, કારણ કે હોદ્દો કોઈ છોડતા નથી, પણ કોંગ્રેસમાં એટલો બધો અસંતોષ, એટલી બધી નારાજગી હતી કે આઠ ધારાસભ્યોને જે તે વખતે રાજીનામા આપવા પડ્યા અને એના કારણે આ આઠે પેટા ચૂંટણી ગુજરાતમાં યોજવાની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તમે બધા જાણો છો એ પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલજીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અમે જે કામગીરી કરી રહ્યા છીએ, અમારું સંગઠન કોરોના મહામારી વચ્ચે પણ પ્રજાની જે અનેક રીતે સેવા કરી, અમારી ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં જે રીતે અનેક યોજનાઓ દ્વારા લોકડાઉન વખતે અને અનલોક વખતે પ્રજાને મદદરૂપ થવાની જે યોજનાઓ જાહેર કરી છે એનો લાભ આખા ગુજરાતની જનતાને મળ્યો છે અને સાથે સાથે સ્વાભાવિક આ આઠ વિધાનસભાના નાગરિકોને પણ એનો ખૂબ મોટો લાભ મળ્યો છે। આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ખૂબ મોટી સહાય યોજનાઓ જાહેર કરી, એ જ પ્રમાણે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને અમે બધાએ સાથે મળી આત્મનિર્ભર ગુજરાતની પણ ખૂબ મોટી યોજના પ્રજાને કોરોનાની મહામારી વખતે પડેલી જે આર્થિક સમસ્યાઓ હતી એ આર્થિક સમસ્યાઓનો સામનો કરી મુક્તિ મેળવવા, સ્વનિર્ભર થવા, ધંધા રોજગાર બધું પુનઃ યથાવત ચાલુ કરવા અને ગરીબ મધ્યમ વર્ગની બધાની રોજગારી ચાલુ થાય એ પ્રમાણે જે યોજનાઓ અમે અમલમાં મૂકી એનો લાભ પણ ગુજરાતની 6,30,00,000ની જનતાએ સંપૂર્ણપણે લીધો છે। મને જણાવતા આનંદ થાય છે કે અમારી ગુજરાત સરકારની જે યોજનાઓ અમે લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી જે બનાવી એમાં કોઈપણ ગુજરાતી એ બધા જ લાભ વગરના બાકી રહ્યા નથી। અમે 4.5 કરોડ કરતા વધુ ગરીબોને મધ્યમ વર્ગને 5 થી 6 વખત મફત રેશન કાર્ડ ઉપર મફત અનાજ આપ્યું, એક પણ રૂપિયાનો ખર્ચો કરોડો ગરીબોને ન થયો અને એમનો સારી રીતે જીવન નિર્વાહ થયો। એ સિવાય બીજી યોજનાઓ જે અમે જાહેર કરી
हसमुख अड़िया कमिटी नी भलामणों आधार एनो पण व्यापारी वर्ग खेडूत वर्ग सामान्य नागरिको विद्यार्थी बहनों खेडूतो बधाने खूब मोटो फायदो थयो। अने साथे साथे ताजेतर में जे आ वर्षे व्यापक वरसाद गुजरात में थयो एना कारणे जे खेडूतोने जे विस्तारों में 33% करता वधु नुकसान एमना पाक में थयुं होय ए खेडूतोने पण एसडीआरएफना धोरणोथी वधारानी रकम राज्य सरकारना बजेटमांथी उमेरी एक हेक्टर दीठ 10,000 रुपयानी सहाय ए रीते गुजरातना 123 तालुकामां खेडूतोने अमे जे मदद करी छे अने 3,700 करोड़ रुपयानुं जे पेकेज जाहेर कर्युं छे ए पेकेजनो लाभ पण आ विस्तारना खेडूतोने 123 तालुकाना खेडूतो जेमां पेटणा चूंटणी जे छे ए विस्तारनो पण घणा विस्तारमां समावेश थई जाय એવો લાભ અમારી સરકારે આપ્યો છે। એટલે ગુજરાતની અમારી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર હંમેશા પ્રજાના પડખે ઊભી રહી છે। તો આ હતા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તમામ બેઠકો પર જીત હાંસલ કરશે। આ સાથે જ રોકાઈએ બ્રેક માટે, આપ જોતા રહો વીડિયો। જીતીને અમારી વિધાનસભામાં ભાજપની જે સંખ્યાબળ છે, અમારું સરકાર પક્ષનું જે સંખ્યાબળ છે, એ 8 સીટો વિજય થઈ અને અમે વધારવાના છીએ। જે ગુમાવ્યું છે તો કોંગ્રેસે ગુમાવ્યું છે, કોંગ્રેસે તો ગુમાવી દીધું જ છે, એટલે કોંગ્રેસને તો હવે મરણીયો પ્રયાસ કરશે, આક્ષેપો કરશે, ખેડૂતોને ગેરમાર્ગે દોરશે, અફવાઓ ફેલાવશે અને કોંગ્રેસની જે કાયમી પ્રક્રિયા છે, પ્રકૃતિ છે, એ વધુ ને વધુ જૂઠું બોલવાનું, વધુ ને વધુ અપપ્રચાર કરવાનો, પ્રજાને ગેરમાર્ગે દોરવાની, જ્ઞાતિવાદ જાતિવાદ કરવાનો, એમ કરી ગમે એમ કરી અને ચૂંટણી લડવી, એ કોંગ્રેસનો એજન્ડા છે। જ્યારે અમારો એજન્ડા એ પ્રજાનું કામ કરવાનો, ગુજરાતનો વિકાસ કરવાનો, પ્રજાને મદદરૂપ થવાનો અને સૌનો સાથ સૌનો વિકાસ, એ માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે એ સૂત્રને ધ્યાનમાં રાખી આખા ગુજરાતની જનતાને સાથે રાખવાનું કામ અમારો પક્ષ અને અમારી સરકાર કરી